સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ચાલો મિત્રો જોઈએ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પાઠ ત્રીજો. આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ અધ્યયન, અધ્યયન પ્રક્રિયાનું સ્વરૂપ, અધ્યયનના સિદ્ધાંતો, અભિસંવાદ દ્વારા અધ્યયન, શાસ્ત્રીય અભિસંવાદ, કારક અભિસંવાદ અને બહુપ્રક્રિયાત્મક અભિસંવાદ, આ બધા તેમજ અધ્યયનને અસર કરતા પરિબળો, આ બધી જ માહિતી આપણે આ પાઠ ત્રણ ની અંદર મેળવવાના છીએ. આની પહેલાના પાર્ટ વન અને પાર્ટ ટુ વિડીયો જો ન જોયો હોય તો મિત્રો એકવાર જરૂરથી જોઈ લો. તેમજ જો હજી સુધી તમે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. અને ચાલો હવે જોઈએ આજનો વિડીયો. અધ્યયન. અધ્યયન એ માણસનો સ્વભાવ છે. અધ્યયન પ્રવર્તન મયા મોટા ભાગે ભજવે છે. અધ્યયન પ્રક્રિયાનું સ્વરૂપ શું છે? તો કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો જે ફેરફાર એ અધ્યયન છે, એવું કહે છે આર એ ચેમ્પિયન. અનુભવને પરિણામે વર્તનમાં જે ફેરફારો થાય છે તે દ્વારા અધ્યયનને દેખાડી શકાય છે, એવું કહે છે લી જે ક્રોનબેગ. અધ્યયન એ એવી પ્રક્રિયા છે કે જેના વર્તન પાંગરે અને મહાવરા તથા તાલીમ દ્વારા બદલાય છે, એવું કહે છે હોવર્ડ એલ કિંગ્સલે. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાના વિવિધ પ્રતિવ્યાપારોનું સંગઠન, સંકલન કરી અને વિવિધતાપૂર્ણ નવીન ભાત નિપજાવે છે, એવું કહેવું છે ગેરેટનું. અધ્યયન એ વર્તન અનુકૂલનની ઉત્તરોત્તર થતી પ્રક્રિયા છે, એવું કહે છે ડોક્ટર ફ્રાન્સિસ પાવર્સ. જેટલે અંશે કોઈ પણ ક્રિયા વ્યક્તિની સારી કે નરસી કોઈ પણ બાબતમાં પરિવર્તન લાવે અને તેના ઉપર વર્તનને પૂર્વ કરતા જુદું બનાવે તેટલે અંશે તે પ્રક્રિયાને ક્રિયાને શીખવવાની ક્રિયા કહી શકાય, એવું કહે છે વુડવર્થ. વ્યક્તિના કાર્યોમાં એક સ્થાયી પરિવર્તન એટલે શીખવું. શીખવું કોને કહેવાય? જો કે વ્યક્તિના કાર્યોમાં એક સ્થાયી પરિવર્તન એટલે કે શીખવું, એવું કહે છે બર્નહટ. અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન તેને અધ્યયન કહે છે, એવું કહે છે મેટસ, જયસિલ અને ચાર્લમેન. આ મિત્રો જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે તેમના માટે અધ્યયન શું છે એની વ્યાખ્યાઓ એ વૈજ્ઞાનિકોએ આપેલી છે, એનું આપણે વર્ણન કરી રહ્યા છીએ. શીખવું એટલે વ્યક્તિમાં પરિવર્તન લાવવું જે વાતાવરણના અનુસરણથી થાય છે, એવું કહે છે પીલ. ઉપરોક્ત વ્યાખ્યાઓમાં સામ્ય અને વિશેષતાના વિષયતા જોવા મળે છે, છતાં શીખવું એ એક પ્રક્રિયા છે. અધ્યયનનો મુખ્ય સંબંધ વર્તનના પરિવર્તન સાથે છે. આ પરિવર્તન મુખ્યત્વે ત્રણ કારણે થાય છે. પહેલું તો અનુભવને કારણે, બીજું તાલીમ લીધી હોય તો એના કારણે, અને ત્રીજું મહાવરો હોય એના કારણે. અધ્યયનનો પ્રભાવ ભણનારના નિર્વર્તન પરથી જાણી શકાય છે. અધ્યયનનો પ્રભાવ ભણનારની વર્તન પરથી જાણી શકાય છે. મિત્રો એ યાદ રાખજો. આની વર્તન ત્રણ રીતે જાણી શકાય છે, ઉપાર્જન દ્વારા, સંક્રમણ દ્વારા અને ધારણા દ્વારા. અધ્યયન એ અનુમાન છે, અંદાજ છે, અનુમાનનો આધાર નિવર્તન છે. અનુભવ, તાલીમ અને મહાવરાના આધારે વ્યક્તિના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન આવે છે, એ ખાસ ધ્યાનમાં લેવું. ચાલો જોઈએ આગળ. અધ્યયનના સિદ્ધાંતો. તો કે અધ્યયનની પ્રક્રિયા જાણવા માટે આપણે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જાણવા જરૂરી છે. અભિસંધાન દ્વારા અધ્યયન. મનુષ્યના ઘડતર અને વિકાસમાં અધ્યયનનું મહત્વ હોવાથી મનોવૈજ્ઞાનિકોએ અધ્યયનની ક્રિયા ઉપર ઘણા સંશોધનો કર્યા છે. આ જોડાણવાદીઓએ આપેલા જોડાણવાદના ત્રણ પ્રકાર છે. પહેલું શાસ્ત્રીય અભિસંધાન, બીજું કારક અભિસંધાન અને ત્રીજું છે બહુ પ્રક્રિયાત્મક અધ્યયન. પહેલું જોઈએ શાસ્ત્રીય અભિસંધાન. જોડાણવાદીઓના આ પહેલો પ્રકાર શાસ્ત્રીય અભિસંધાન છે. આ અભિસંધાનના પ્રણેતા રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પેટ્રોવિચ પાલવી છે.
આમ તો એઓ શરીરશાસ્ત્રી હતા, પણ શરીરશાસ્ત્રમાં મૌલિક પ્રયોગ કરવા બદલે તેમને 1904 ના વર્ષનો નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. તેઓ પાદરીના પુત્ર હતા. શરીરશાસ્ત્રી હોવાના મત નાતે તેમણે કરેલ કૂતરાની જે લાળ ગ્રંથિ છે અંગેના પ્રયોગોમાં શરીરશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળે છે. પાવલોવનું અવલોકન, એટલે જે આ પાવલોવ વૈજ્ઞાનિક છે તેનું અવલોકન જોઈએ તો પાવલોવ રશિયન શરીર વૈજ્ઞાનિક હતો. જ્યારે કૂતરાની પાચન ક્રિયા આવે ત્યારે તેના મોંમાં લાળ છૂટે છે એ સામાન્ય અનુભવ છે. સંશોધન દરમિયાન પાવલોવના ધ્યાનમાં આવ્યું કે માંસનો ટુકડો કૂતરાના મોંમાં માંસ મૂકવામાં આવે તે પહેલા જ કેવળ માંસના દર્શનથી કૂતરાના મોંમાં લાળ છૂટવા માંડતી. આ બધી ઘટનાઓનો મુખ્ય મુદ્દો એ હતો કે જે ઉદ્દીપન સાથે અમુક પ્રતિચાર સ્વાભાવિક રીતે જોડાયેલ નથી એવો. પ્રયોગ પ્રવિધિ, કૂતરાની સમક્ષ ઘંટડીનો અવાજ કરવામાં આવે છે. અવાજ સાંભળીને સ્વાભાવિક પ્રતિચાર તરીકે કૂતરો શાબ્દો બની કાન ઊંચા કરે છે. પાલવોએ નીચે મુજબ પ્રયોગ કર્યો હતો, જેમ કે ઘંટડીનો અવાજ કર્યા પછી તરત જ પાવલોવે કૂતરાના મોંમાં માંસનો ટુકડાને લીધે કૂતરાના મોંમાં લાળ છૂટવા માંડી. આ પ્રક્રિયાને અભિસંધાન કહેવાય છે. આવી પ્રક્રિયા હોય એને શું કહેવાય? અભિસંધાન કહેવાય છે. હવે શું હોય છે? કારક અભિસંધાન. આધુનિક મનોવિજ્ઞાનમાં બૃહદ એફ સ્કિનરનું સ્થાન મહત્વનું છે. 1904માં જન્મેલા સ્કિનરે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કર્યા બાદ મિનેસોટા અને ઇન્ડિયા યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કર્યું. સ્કિનરનો પ્રયોગ શું હતો? તો કે સ્કિનરે કબૂતર ઉપર પ્રયોગ કર્યો. કબૂતરને ભૂખ્યું પેટીમાં રાખવામાં આવ્યું. આ પ્રક્રિયાને અનુચ્છેદન કહેવાય છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. અમેરિકન જોડાણવાદી અને વસ્તુલક્ષતામાં માનનારાઓનો દેશ છે. અમેરિકાના વિલિયમ્સ બર્ગમાં ઈસવીસન 1874માં જન્મેલા એડવર્ડ થોર્નડાઇકોએ આ અંગે ઘણા પ્રયત્નો કર્યા છે. વિજ્ઞાનની વિકાસ યાત્રાને સમજીને શિક્ષણના ક્ષેત્રમાં તેણે જોતનારાઓમાં થોર્નડાઇકની ગણના મોખરે થાય છે. અધ્યયનને અસર કરતા પરિબળોની વાત કરીએ તો એમાં પહેલું આવે છે પરિપક્વતા. અધ્યયનની પ્રક્રિયામાં પરિપક્વતા કે પુખ્ત વય મહત્વનો ભાગ ભજવે છે. કેટલીક વાર શિક્ષકો બાળકોને શીખવતી વખતે આ મહત્વની બાબત ભૂલી જાય છે. એટલે કે વિદ્યાર્થીઓ પુખ્ત વયના હોય, એટલે કે અમુક ઉંમર પછી એમને શિક્ષણ આપવામાં આવે, જેમ કે નાની ઉંમરના શીખે, હાવ બાળક હોય શીખે, અને થોડીક વય થઈ જાય પછી શીખે, તો એની શીખવાની શક્તિ છે પુખ્ત થઈ ગઈ હોય એવું માની શકાય. એટલે એ પુખ્ત વયના, એટલે કે પરિપક્વતા હોય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકો શીખેલું જ્ઞાન કેટલું ગ્રહણ કરી શકે, કેટલું પચાવી શકશે, તેનો આધાર માનસિક પરિપક્વતા અને ઉંમર પણ અસર કરે છે. મનોવિકાસના તબક્કે બાળકની માનસિક જરૂરિયાતો પોષાય અને તેની માનસિક શક્તિઓને અનુરૂપ શિક્ષણની સામગ્રીનું આયોજન કરવું જોઈએ. પછી આવે છે પૂર્વજ્ઞાન. અધ્યયનની ક્રિયામાં પૂર્વજ્ઞાનનો પણ અગત્યનો ફાળો છે. વિદ્યાર્થીને સરવાળા બાદબાકી બરાબર ન આવડે ત્યાં સુધી ગુણાકાર કે ભાગાકાર ન જ આવડે, એના માટે પહેલા સરવાળા બાદબાકી આવડવા જોઈએ. બરોબર છે. આ છે પૂર્વજ્ઞાન. વર્ગમૂળ ન આવડે ત્યાં લગી કે ક્ષેત્રફળ કે ઘનફળ બરાબર ન જ આવડે, આમ પૂર્વજ્ઞાન ચકાસીને ત્યાર પછી જ આગળ વધવું જોઈએ, તો જ આ અધ્યયન અસરકારક બને છે. પછી આવે છે સહતુકતા. બાળકને જે શીખે છે તેનો હેતુ શું છે?
તે સ્પષ્ટ થવું જોઈએ જેથી બાળકને શિક્ષણ સહેતું લાગશે અને તેના માટે માનસિક રીતે તૈયાર થઈ જશે. બાળકના અનુભવો અને તેની પરિસ્થિતિ સાથે શિક્ષણનો સમન્વય સદાય તો શિક્ષણ જરૂર બાળક માટે સહતુક બનશે. શીખવાની ક્રિયાનું ધ્યેય જેટલું સ્પષ્ટ થયું હશે અને તેની પ્રાપ્તિ માટે વિદ્યાર્થી જેટલો ઉત્સુક અને ક્રિયાશીલ હશે તેટલું જ શિક્ષણ અસરકારક બનશે. આ છે સહતુકતા. પછી આવે છે સાહજિકતા. અધ્યયનની વસ્તુનું આયોજન બાળકની મૂળભૂત વૃત્તિઓના પાયા પર કરવામાં આવે તો તેમાં તેને કુદરતી રીતે રસ પડશે અને શીખવાની ક્રિયા અસરકારક બનશે. જિજ્ઞાસા, રચના, સંઘવૃદ્ધિ, આત્મસ્થાપન વગેરે સહજ વૃત્તિઓનો વિચારપૂર્વક ઉપયોગ કરવાથી શિક્ષણની ક્રિયા બાળક માટે અત્યંત સરળ, સ્વાભાવિક અને રસમય બની જાય છે. પછી આવે છે પ્રયત્ન. જે વસ્તુ શીખવામાં બાળક જાતે પ્રયત્ન કરે છે તે વસ્તુ તે સારી રીતે શીખે છે. ક્રિયા દ્વારા શિક્ષણ એ પ્રયત્નનું જ ફળ હોય છે. પ્રયત્નનો આધાર પ્રેરકો પર છે, તેથી વિદ્યાર્થીઓમાં શીખવાની ઈચ્છા જાગૃત કરવી જોઈએ. આ માટે વિદ્યાર્થીઓને વિષયમાં રસ લેતા કરવા જોઈએ. પછી આવે છે રસ અને ઉત્તેજના. તો શીખવવાની વસ્તુની રજૂઆત બાળકોને રસ પડે તેવી રીતે થાય તેને તે શીખવા માટે ઉત્તેજના પ્રોત્સાહન મળે તો શીખવવાની પ્રક્રિયા અસરકારક બને છે. શીખવાની ઈચ્છા વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થાય તે માટે બે ઉપાય છે. વિદ્યાર્થીઓને વિષયમાં રસ લેતા કરીએ. વિદ્યાર્થીઓમાં વિષય શીખવા અંગે આડકતરો રસ ઉત્પન્ન કરીએ તો વિદ્યાર્થીમાં શીખવાની ઈચ્છા જાગૃત થાય છે. પછી આવે છે અસરકર્તા પરિબળોમાં પ્રારંભિકતાનો નિયમ. નવા અનુભવો અને નવી વિગતો શીખવવાનું રસપ્રદ બની જાય છે. તાજી વિગતો તેના કુદરતી આકર્ષણને કારણે શીખવી સરળ થઈ પડે છે. શિક્ષણમાં સપાટ રેખા. મનોવૈજ્ઞાનિકો આ સ્થિતિને સ્પષ્ટ રેખા કે પ્લેટો કહે છે. એકધારી પ્રગતિ પછી ક્યારેક પ્રગતિ અટકી જતી લાગે છે. તેના કારણો જુદા જુદા બતાવાયા છે. કેટલાક તેને થાક ગણે છે તો શીખનાર વ્યક્તિને પોતાની પ્રગતિ વિશેનો સંતોષ છે. શીખવવાની પદ્ધતિ ખામી ભરેલી હશે તેવું પણ કારણ છે. અયોગ્ય ઉતાવળને કારણે આ જુદા જુદા કારણો છે. પછી છે જૂથની અસર. અધ્યયનની પ્રક્રિયા વ્યક્તિગત છે, છતાં બાળક જેટલું જૂથમાં રહીને શીખે છે તેટલું એકલું રહીને શીખી શકતું નથી. બીજા બાળકોને શીખતા જોઈને શીખવા અને શીખવા માટે પ્રોત્સાહિત થાય છે. અધ્યયન અને ઉંમરને ખાસ સંબંધ નથી. મોટી ઉંમરના માણસો સહેલાઈથી નવી વસ્તુ શીખી શકતા નથી. થર્ડ ડાઈ કહે છે કે 42 વર્ષના માણસમાં 22 વર્ષની વધુ ઉંમરના માણસની સરખામણીમાં શીખવાની શક્તિનો વ્યય કેવળ 13-15% છે, જે ઉંમરના દરેક વર્ષ દીઠ 1% કરતા ઓછો છે. પછી આવે છે પ્રેરણા. શીખવવાની ક્રિયામાં પ્રેરણાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ છે. પ્રેરણા બાળકને નવી વસ્તુ શીખવામાં પ્રોત્સાહન કરે છે. પ્રશંસા, પ્રોત્સાહન અને સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓથી પ્રેરણા આપી શકાય. શિક્ષક પાસે જે કેટલા સાધનો છે તેમાં પ્રેરણા સર્વોત્તમ અને મહત્વપૂર્ણ સાધન છે, એ યાદ રાખવાનું છે. પછી છે ઉચિત પર્યાવરણ. અધ્યયનમાં વર્ગની અંદર અને બહારનું પર્યાવરણ પણ અસર કરે છે. શાળાનું અને વર્ગનું મનોવૈજ્ઞાનિક વાતાવરણ શીખવાની પ્રક્રિયાને અસર કરે છે. પછી છે શીખવાનો સમય અને થાક.
સવારનો સમય યા શાળા શરૂ થયા પછીનો સમય શીખવા માટે અનુકૂળ છે. જેમ જેમ સમય જાય તેમ તેમ ઈચ્છા શક્તિ ઓછી થતી જાય છે. પણ મિત્રો, અધ્યયન છે એ આજીવન પ્રક્રિયા છે, અધ્યયન છે પરિવર્તન છે, અધ્યયન સાર્વભૌમિક છે, અધ્યયન અનુકૂલન છે, અધ્યયન એ નવું કાર્ય કરવું એ છે, અધ્યયન અનુભવોનું સંગઠન છે, અધ્યયન એ ઉદ્દેશપૂર્ણ છે, અધ્યયન વિવેકપૂર્ણ છે, અધ્યયન સક્રિય છે, અધ્યયન વ્યક્તિગત અને સામાજિક છે, અધ્યયન વાતાવરણની નીપજ છે, અને અધ્યયન છે શોધ કરે છે. આ છે અધ્યયન. મિત્રો, આ હતો શૈક્ષણિક વિજ્ઞાનનો પાઠ ત્રીજો. હવે પછીનો પાઠ આપણે આવતીકાલે લઈને આવશું, જે પાઠ ચાર છે એ પણ મહત્વનો છે, અને અગાઉના બે પાઠ તમે જો નથી જોયા તો એ પણ જોઈ લેજો. પછી આપણે લઈને આવવાના છીએ મોસ્ટ એમપી એમસીક્યુ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે, તો એ પણ જોવાનું ચૂકશો નહીં. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવો. તેમજ મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા ન.